નમસ્કાર મિત્રો, આજે મારે એક વાત કરવી છે. વાત છે એક સ્ત્રીની વેદનાની, એક સ્ત્રીના ત્યાગની. જો દરેક પરિવારમાં સ્ત્રીની આ વાતને સમજવામાં આવે તો ક્યારે કોઈ પરિવારમાં દુઃખ ન આવે. આવો સાંભળીએ એક સ્ત્રીની મનોકથા. જે એક સંસ્કારી સ્ત્રી હોય તે ક્યારે પણ નથી કહેતી, પણ હા, કદાચ ઘરે ઘરે બનતી હશે. હો, શું આ તમારા ઘરમાં તો નથી બનતું ને? દિવ્યા નામની એક ગૃહિણી શાકભાજી અને જરૂરી કરિયાણું લેવા માર્કેટમાં જાય છે. કરિયાણા અને શાકની ખરીદી પૂરી કરી ઠેલીમાં ભરતા બોલી, હાશ, બધું જ લેવાઈ ગયું. દીકરાને ભાવતો ગાજરનો હલવો બનાવવા ગાજર, દીકરી માટે મેક્રોની, બા માટે રવૈયા, પતિદેવ માટે વાલો. આટલું બધું ટેલી કર્યા બાદ તેને કંઈક યાદ આવ્યું. અરે હા, બાપુજી કાલ સુખડી યાદ કરતા હતા ને. આથી દિવ્યાએ બાપુજીની સુખડી માટે 1 કિલો ઘી ને ગોળ પણ લઈ લીધો. આ બધી જ વસ્તુઓ અને દિવ્યાની લાગણીથી થેલી ઠસોઠસ ભરાઈ ગઈ. શરીરની અશક્તિના લીધે આટલું વજન લઈને જે ઘર સુધી ચાલવું અઘરું પડતું હોવા છતાં દિવ્યા મન મક્કમ કરીને આગળ ચાલતી ગઈ. ચાલતા ચાલતા રસ્તામાં આવતી દવાની દુકાનને જોઈને દિવ્યાને પોતાની અશક્તિની દવા લેવાનું યાદ આવ્યું. પણ જેવું જ પાકીટમાં જોયું તો ખબર પડી કે દવાના પૈસા તો ઘીમાં હોમાઈ ગયા. હવે આવતી વખતે લઈશ એવું મન મનાવી એક ઠંડા નિશ્વાસે ઘર તરફ ડગલા ફર્યા. શરીરમાં આટલી અશક્તિ હતી તો પણ ઘરે આવીને બધા માટે અલગ અલગ વાનગી પૂરતા ભાવથી બનાવી. સંપૂર્ણ રસોઈ બનાવતા લગભગ 2.5 કલાક જેવો સમય લાગ્યો, પણ તોય દિવ્યાના ચહેરા પર પરિવારજનોની મનગમતી વસ્તુ પીરસવાનો આનંદ અનેરો હતો. જમવાનો સમય થયો એટલે બધાને રસોઈ પીરસી. પુત્ર વંશ ગાજરનો હલવો ખાતા ખાતા બોલ્યો, ઓફ ઓ મમ્મી, તને કેટલી વાર કહું, ગાજરના હલવામાં ઇલાયચી નહીં નાખવાની, તું બગાડે જ છે કાયમ. પુત્રી આશ્વી મેક્રોની ખાતા ખાતા બોલી, મમ્મી તું ગમે તે કર, બહાર જેવી મેક્રોની તને નહીં જ ફાવે. થોડી વારમાં પતિદેવનો પારો પણ ઉચ્ચ સપાટીએ હતો અને એ પણ બબડ્યા, અરે યાર તને ખબર છે ને મને લસણ વગરની ઢોકળી નથી ભાવતી, એવું હોય તો મારું જુદું બનાવ, મૂંડની પથારી ફેરવી નાખી. સાસુમાએ તાલ પુરાવ્યો, અરે વહુ, રવૈયાના શાકમાં તેલ સરખું મૂકો તો ભાવે, વર્ષો થયા પણ હજુ શીખ્યા નહીં. સસરાએ છેલ્લે સમાપન કર્યું, વહુ સુખડી આમ તો સારી છે પણ ઘીમાં થોડીક કચાશ તમે રાખી. 2 જ દિવસમાં પેલી ઠસોઠસ ભરેલી ઠેલી ખાલી થઈ ગઈ. ગળી કરીને કબાટમાં મૂકતા અનાયાસે જ દિવ્યાથી ખોલીને જોવાઈ ગયું. પેલી લાગણીઓ તો હજુ ત્યાંની ત્યાં જ હતી. ફરક માત્ર હતો તો એ હતી એની ઉબાઈ ગયેલી હાલત. ગમે તેટલું સારું કરે તો પણ તેના હરેક કામમાં ખોટ તો ઘરની દરેક વ્યક્તિના મુખમાંથી નીકળે જ નીકળે. સ્વને ભૂલીને પારકાને પોતાના કરવામાંથી ક્યારે પણ પાછી પાની ન કરે, છતાંય ક્યારે 2 શબ્દ સારા સાંભળવા ન મળે અને તો પણ કરતી જ જાય, કદાચ એનું જ નામ ગૃહિણી હશે. શું મિત્રો, આપણે જમવા બેસીએ ને થાળીમાં જે મળે છે તે મળ્યાનો પ્રભાવ મોટો હોવો જોઈએ કે તેમાં કંઈક ખૂટે છે તેનો અભાવ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. જો આપને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.